કેમ છો બાળકો? યસ, પ્રકરણ નંબર 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઓકે બેટા, આજે આપણે ભાગ 13મો વિડિયો લેક્ચર થશે બાળકો. આજે આપણે શીખવાના છે, ચાલો આપણે ટાર્ગેટ લખી જ દઈએ કે આપણે આજે શું છે બેટા, આપણું ટાર્ગેટ શું છે. ધ્યાન આપજો બેટા, આજે આપણે બે અગત્યની બાબત શીખવાના છે. એક છે વિદ્યુત ફ્લક્સ, રાઈટ બેટા? વિદ્યુત ફ્લક્સ. અચ્છા, વિદ્યુત ફ્લક્સ પહેલા, ઓકે સાંભળજો બેટા, વિદ્યુત ફ્લક્સ પહેલા આપણે શીખશું આજે ક્ષેત્ર સદિશો, એરિયા વેક્ટર. ઓકે બેટા, ક્ષેત્રફળ સદિશ, ક્ષેત્રફળ સદિશ, એરિયા વેક્ટર. તો બેટા આજે આપણે ટાર્ગેટ આ બે છે, આના વિશે આપણે બરાબર ચર્ચા કરીએ. ઓકે ચાલો બેટા શરૂઆત કરીએ. પહેલા બેટા ક્ષેત્રફળ સદિશ, ઓકે ક્ષેત્રફળ સદિશ, એરિયા વેક્ટર, સદિશ એ થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. શું ક્ષેત્રફળ સદિશ રાશિ છે? યસ બેટા, વેગ, પ્રવેગ, વેગમાન. ઓકે, આ બધી સદિશ રાશિઓ છે. સદિશ રાશિ શું છે તમને ખબર છે? એવી ભૌતિક રાશિ કે જેની સંપૂર્ણ માહિતી માટે તેના મૂલ્યની સાથે દિશાની પણ જરૂર પડતી હોય. જેમ કે બળ, તો આપણે તરત કે બળ, હે ને, તમારા એક્શન પણ તમને ખબર પડી ગયા છે કે બળની દિશા કઈ, આ તરફ એમ સર કહેવા માંગે છે. એટલે બળ એ એવી ભૌતિક રાશિ છે કે તમે બળ કઈ દિશામાં લગાડો છો એ પણ અગત્યનું છે. તો બળ એ સદિશ રાશિ છે. એવી જ રીતે બાળકો ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે. યસ બાળકો, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે, રાઈટ છે? ઓકે, તો સર ક્ષેત્રફળ એનું જે મૂલ્ય છે તે તો સર ખબર પડે. દાખલા તરીકે કોઈ બે સંમિત આકૃતિ હોય, ચોરસ છે તો તેને ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ, લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, મૂલ્ય તો સર સમજાઈ જાય છે. દિશા કઈ હશે? દિશા જ અગત્યની છે બાળકો. તો આપણે શરૂઆત કરીએ, બરાબર બેટા ધ્યાનથી સાંભળજો. ક્ષેત્રફળ સદિશ પહેલાં છે ને બેટા, આપણે દ્વિપરિમાણિક, દ્વિપરિમાણિક બેટા આકૃતિઓ લઈએ, રાઈટ બેટા? દ્વિપરિમાણિક, સોરી, હા યસ બાળકો, દ્વિપરિમાણિક આકૃતિઓ લઈએ, બરાબર છે? ઓકે, જેને ફક્ત ક્ષેત્રફળ છે એવું કંઈ આકૃતિઓ લઈએ. ચાલો સમજજો, હા બેટા ધ્યાન આપજો. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક કામ કરીએ બેટા, એક્ઝેક્ટ સમતલ પર એક ચોરસ આપણે બનાવીએ આ રીતે, રાઈટ છે? ચાલો આ ચોરસનું ક્ષેત્રફળ બેટા માની લો, સોરી, અને લંબાઈ એ માની લઈએ. તો તમે સમજો છો બેટા, આનું ક્ષેત્રફળ થશે એ સ્ક્વેર. હવે સર દિશા કઈ? બસ બેટા, દિશા જ આપણા માટે અગત્યની છે, ધ્યાન આપજો. દિશા કઈ? તો બેટા યાદ રાખજો, ક્ષેત્રફળ સદિશની દિશા, ક્ષેત્રફળ સદિશની દિશા પૃષ્ઠ, પૃષ્ઠ મીન્સ બેટા સપાટી, બરાબર છે? પૃષ્ઠને લંબ, લંબ રૂપે બહાર આવતી દિશા, બહાર આવતી દિશામાં હોય છે. અચ્છા સર, આ આપણું પૃષ્ઠ થયું, હે ને? જોજો બેટા ધ્યાન આપજો, આ આપણું પૃષ્ઠ થયું, તો તેને લંબ રૂપે બહાર આવતી દિશામાં, તો તેને લંબ તો સર એ આમ હોઈ શકે, સમજાય છે ને બાળકો? અથવા તો સર તે આમ પણ હોઈ શકે. તો આમાં સાચી દિશા કઈ? ફિલહાલ તો લંબ રૂપે લખ્યું છે બેટા, એટલે તમારી પાસે તો બે વિકલ્પ હોવાના. ઉપર તરફ એટલે વાયને સમાંતર, બરાબર? તો વાયને સમાંતર દિશાનો એકમ સદિશ જે કેપ, અને નીચે તરફ બતાવીએ તો માઇનસ જે કેપ. તો આના બેટા તમારી પાસે બે વિકલ્પ થશે. એક વિકલ્પ આ રીતે લખાશે, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય એ સ્ક્વેર ઇન્ટુ જે કેપ, આ પણ હોઈ શકે. અથવા તો બીજો વિકલ્પ આ હોઈ શકે, સદિશ એ બરાબર એ સ્ક્વેર ઇન્ટુ માઇનસ જે કેપ. આ બંને સાચા છે. સર બે વળી કેવી રીતે હોઈ શકે? કારણ કે સદિશ રાશિની એક નિશ્ચિત દિશા હોય તો સર ક્યાં તો આ શક્ય છે, ક્યાં તો આ શક્ય છે. તો સાચું કહ્યું સર. જે બેટા બંને સાચા છે, કારણ કે સપાટીને લંબ રૂપે હોવું જોઈએ, આ સપાટીને લંબ, તો બે દિશા સાચી છે. આમાં સાચી દિશા કઈ બેટા? હે ને, બંને સાચું છે. પણ આમાં કેવું હોય બેટા, તમે કોઈ એક વખતે એક દિશા તમારે ફિક્સ કરી દેવી પડશે, બરાબર? આ વસ્તુ પણ યાદ રાખજો.
कोई एक वखते एक दिशा निश्चित करी लेवी जोईए, निश्चित करी लेवी जोईए, बराबर। बस तो बेटा आ तू द्विपरिमाण, तुम्हारे एकाद बे आकृति हजी जो भी हो बेटा तो तुमने हजू बताई सकूँ। आ एक्स अक्ष, वाई अने आ जेड अक्ष, राइट छे, ओके। अच्छा हवे जो बेटा ध्यान आपो, आ रीते एक वर्तुळाकार पृष्ठ आपणे विचारीए, है ने, ओके। अच्छा सांभळजो, जेनी त्रिज्या छे आर, तो आनुं क्षेत्रफळ शुं थाय बेटा, आनुं क्षेत्रफळ पाई आर स्क्वेर, बराबर छे। हवे जो बेटा समतल आ रीतनुं छे ने, आ रीतनुं समतल छे ने, तो समतलने लंब बेटा, समतल लंब एटले बहार, झेड अक्ષની દિશામાં હશે ને બેટા, આ આ ઝેડ અક્ષની દિશામાં હશે। તો બેટા તમારી પાસે બે વિકલ્પ છે, કે કેફ હોઈ શકે, ઓર ધ્યાન આપજો બેટા, ઓર આ પણ હોઈ શકે, સોરી ભાઈ, પાઈ આર સ્ક્વેર માઇનસ કે કેફ, માઇનસ કે કેફ અંદર તરફ, બંને દિશા સાચી છે બેટા, આ પણ સાચું છે, આ પણ સાચું છે, પણ તમને યાદ રાખો મેં તમને શું કીધું, કોઈ એક વખતે એક દિશા નિશ્ચિત કરી લેવી જોઈએ, બરાબર છે, ઓકે। તો આ બેટા દ્વિપરિમાણ માટે થયું, હવે વાત કરીએ આપણે ત્રિપરિમાણ, ત્રિપરિમાણ બેટા આના કરતાં વધારે સરળ થઈ જશે, ઓકે। ત્રિપરિમાણિક આકૃતિ, ત્રિપરિમાણિક આકૃતિ, બરાબર, ઓકે, ધ્યાન રાખજો। एक काम करिए बेटा, एक घन बनाविए, ओके, चलो अक्षो बनावी छे बाळको, એક્સ એક્સ, વાય અને ઝેડ એક્સ, અને કુલ કેટલા પૃષ્ઠ હશે બેટા, ઘન હોય ઘન, તો ઘનને બેટા કેટલા પૃષ્ઠ હોય, એક મિનિટ, અને આપણે કોઈ એક બાજુની લંબાઈ ધારી લઈએ આપણે, અને કેટલા પૃષ્ઠ હોય સર, છ, છ પૃષ્ઠ હોય, ચાર ફરતે પાંચ અને છ, એક ઉપર ને એક નીચે, છ પૃષ્ઠ હોય બેટા, યસ। અચ્છા કોઈ પણ એક પૃષ્ઠ, ફોર એક્ઝામ્પલ બેટા આ પૃષ્ઠની આપણે વાત કરીએ, જો અહીંયા હાઈલાઇટ કરી છે, આ પૃષ્ઠની વાત કરીએ, આનું ક્ષેત્રફળ કેટલું, તો સર એનું ક્ષેત્રફળ થશે એ સ્ક્વેર, લંબાઈનો વર્ગ ને બેટા, એ ગુણ્યા એ સ્ક્વેર, દિશા કઈ, હવે બેટા અંદર નહીં જતા, મેં લખેલું હતું પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશા, પૃષ્ઠને લંબ રૂપે, બરાબર, અને એક વસ્તુ છે બેટા બહાર આવતી દિશામાં, આવતી દિશા, લંબ રૂપે બેટા બહાર આવતી દિશા, તો અહીંથી બહાર એટલે આ તરફ, એટલે આ છે એક્સ અક્ષને સમાંતર બેટા, તમે અહીંયા લખી શકશો આઈ કેપ, બોલો સમજાયું, હવે આ કોન્સેપ્ટ તમે ગમે તે સપાટી પર યુઝ કરી શકશો, એક સપાટી તમને બેટા બેટા બરાબર આની ઓપોઝિટ, તમને બેટા બરાબર આની ઓપોઝિટ, આને જુઓ તો બેટા, કહો આને જુઓ તો એનું ક્ષેત્રફળ બરાબર, એનું મૂલ્ય એ સ્ક્વેર, આ દિશા જો અંદર જ જો બહાર, સર આ આપણે આમ આમ નહીં જોવો, આપણે એમ જોવાનું કે ભાઈ આ આખું એક બંધ આકૃતિ થઈ ને બેટા, એક બંધ આકૃતિ થઈ બેટા, તો એ બંધ આકૃતિની બહાર આવવાનું, તો બહાર આમ થાય, આ આમ થશે, આમ એટલે બેટા આની ઓપોઝિટ માઇનસ આઈ કે, બોલો ક્લિયર થઈ ગયું, હજુ એક જ સમજવું છે તમારે, અચ્છા આ ઉપરની સપાટી સમજો ને બેટા, તો આનું ક્ષેત્રફળ ઉપર તરફ આવશે, દિશા ઉપર તરફ, ક્ષેત્રફળ તો તમે સમજી ગયા હશો એ સ્ક્વેર, અને આ થશે જે કેપ બેટા, એ રીતે આનું ક્ષેત્રફળ નીચે તરફ હશે એ સ્ક્વેર, અને માઇનસ આની ઓપોઝિટ છે આઈ કેપ, બાકીના બેટા હજુ બીજા બે વધે છે, એક મારી તરફ અને એક અંદર તરફ, જે આ છે બહારનું છે એ આ તરફ આવશે, એટલે કે કેપ, અને પાછળની જે પૃષ્ઠ છે એ માઇનસ કેપ, બરાબર, સમજાઈ ગયું, એકાદ બે ઓર એ બીજી ત્રિપરિમાણિક આકૃતિઓ લઈએ તમને સમજાય, જો એક નળાકાર લઈએ, ઓકે બેટા, એક નળાકાર લીધો છે, હવે નળાકારમાં બેટા આ જે સપાટી છે ને એનું ક્ષેત્રફળ સમજો, માની લો બેટા કે આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આર છે,
राइट ओके तो बेटा आनु क्षेत्रफल सदिश राइट ए ऊपर तरफ जैसे है ना बेटा, बाहर तरफ, अंदर बाहर तरफ, आनी वैल्यू के लिए थी बेटा पाई आर स्क्वायर अने बाहर तरफ जैसे बराबर है यस। अच्छा हवे आनी बात करिए नीचे जो होय बेटा आ तो एनु क्षेत्रफल सदिश नीचे आवशे वैल्यू आटली थसे पण नीचे पाई आर स्क्वायर नीचे थसे। હવે આ જે તમારી જે બેટા આ આ આની વાત કરું છું જે વક્ર સપાટી છે એ વક્ર સપાટી પર દાખલા તરીકે બેટા આપણે એક નાનો ખંડ વિચારીએ, ફોર એક્ઝામ્પલ આ રીતે એક ખંડ છે તો એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ બેટા અંદર નહીં જતા ઇન શોર્ટ બરાબર આની વાત કરીએ જો તો એ ક્ષેત્રફળ સદિશ આમ થશે, સમજાઈ ગયું? યસ। અચ્છા એક કામ કરો, એક ગોળો લઈ લો બેટા, ઘન ગોળો બરાબર, ઘન ગોળો અંદર બરાબર ઘન ગોળો છે તો જો બેટા ધ્યાન આપજો બેટા, એક કદ અહીંયા, એક ક્ષેત્રફળ અહીંયા લીધું બેટા, એક નાનું સરખું પૃષ્ઠ અહીંયા લીધું, એક આની પર લઈએ છીએ, એક પૃષ્ઠ અહીંયા છે, એ આ રીતે બેટા પૃષ્ઠ લીધા છે, પૃષ્ઠ એટલે સમજાઈ ગયા, એક નાનું નાનું પૃષ્ઠ, સૂક્ષ્મ પૃષ્ઠ લીધું છે ઓકે, તો તેને રજૂ કરતા ક્ષેત્રફળ તરીકે બેટા લંબરૂપે બહાર આવતી દિશામાં હે ને, અંદર નહીં જતા લંબ લેવાનું છે અને બહાર રાઈટ, આ રીતે અહીંયા લંબ હોવું જોઈએ બેટા, અહીંયા 90 ડિગ્રી લંબ હોવું જોઈએ અને બહાર તરફ આવતી દિશામાં, તો આઈ હોપ કે તમને આ વસ્તુ એકદમ ક્લિયર થઈ ગયા છે બરાબર, બસ હવે આની પાસે બહુ સમય નથી બગાડતો, ખ્યાલ આવી ગયો હશે ઓકે। હા આટલું શીખ્યા પછી બેટા હવે આપણે જઈએ ફ્લક્સ પર, રાઈટ જોઈએ ફ્લક્સ શું છે। હા બેટા તો હવે આપણે વાત કરીએ વિદ્યુત ફ્લક્સ વિશેની બરાબર ઓકે। ફ્લક્સ તો બાળકો આપણે છે ને શરૂઆત ક્યાંથી કરશું, ક્યાંથી કરશું, ક્યાંથી કરશું, સાંભળો ફ્લક્સ એટલે શું બેટા, ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ। જો બાળકો બરાબર ધ્યાન આપજો, સમજો બેટા આ છે ને ક્ષેત્રરેખાઓ છે હે ને, ક્ષેત્રરેખાઓ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે અને આ વિદ્યુત ક્ષેત્રની કઈક ક્ષેત્રરેખાઓ છે। હવે બાળકો એક કામ કરી, અહીંયા એક પૃષ્ઠની કલ્પના કરો, એક પૃષ્ઠ જે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા તો વિદ્યુત ક્ષેત્રને લંબ હોય આ રીતે બેટા કલ્પના કરો બરાબર, એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ બેટા અહીંયાથી રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ આમ બતાવીએ આપણે, જો બેટા આ પૃષ્ઠને લંબ બરાબર, સમજો કે બેટા તે એ છે રાઈટ। અચ્છા હવે સાંભળો બેટા ફ્લક્સ કોને કહેવાય, સાંભળજો બેટા, ક્ષેત્રરેખાઓને લંબરૂપે રાખેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા બરાબર છે, ધ્યાન આપજો બેટા શું કહેવા માંગે છે, ક્ષેત્ર રેખાઓને બાળકો લંબરૂપે રાખેલા ઓકે, રાખેલા પૃષ્ઠ પૃષ્ઠમાંથી બાળકો પસાર થતી થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ને તે પૃષ્ઠની સાથે બાળકો સંકળાયેલું ઓકે વિદ્યુત ફ્લક્સ કહે છે। શું કહે છે બેટા, ક્ષેત્રરેખાઓને લંબરૂપે, જો આ ક્ષેત્રરેખાઓને લંબરૂપે રાખેલા પૃષ્ઠમાંથી મૂકો છો પૃષ્ઠ, હા એક જ શરત છે બેટા લંબરૂપે રાખવાનું છે તમારે, હવે એ પૃષ્ઠમાં જેટલી પણ ક્ષેત્રરેખાઓ પસાર થાય છે બસ એ ક્ષેત્રરેખાઓને કહેવાય ફ્લક્સ। એકચ્યુઅલી ફ્લક્સ આગળ પણ બેટા શબ્દ 11th માં આવી ગયો, તમે કદ ફ્લક્સ એવું શીખ્યા હતા જોઈએ બેટા, આવું તમે શીખ્યા હતા કદ ફ્લક્સ, યાદ હોય તો બેટા આ એક વાહન નળી છે, વાહન નળીનો જે આડછેદ છે, આ જે આડછેદ છે એ માની લો કે બેટા એ છે અને આમાંથી જે તરલ અથવા જે પ્રવાહી બેટા વહે છે તે વી વેગથી વહે છે, સમજાય છે બેટા? હા તો તમે શું લખતા કે સર એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, જેને તમે કહેતા કદ ફ્લક્સ,
है ना बाळको, कद फ्लक्स ए थतो एरिया इनटू वेलोसिटी। શું થાય જો ને બેટા, આનો એકમ પરથી ખબર પડી જશે, આનો એકમ શું થાય જો તો બેટા, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર અને વેગ મીટર પર સેકન્ડ, એટલે આ શું થયું બાળકો, મીટર ક્યુબ પર સેકન્ડ। મીટર ક્યુબ એટલે શું બેટા, એનો એનું રાશિ કઈ, કદ, અને નીચે શું બેટા, સમય, સમય એટલે એ શું કહેવામાં, એક એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ, કે અમુક મીન્સ કે સમજો કે એક મિનિટની અંદર કેટલા લીટર બરાબર છે પ્રવાહી બહાર આવે છે, યસ, એને કદ ફ્લક્સ કહેવાય। તો અહીંયા શું થાય, બહાર એટલે પેલું આર્છેદમાંથી, આ જે આર્છેદ છે બચ્ચા પાટી ધ્યાન આપજો, એવું કંઈ છે નહીં, બહુ સિમ્પલ છે, આ જે આર્છેદ છે એ આર્છેદમાંથી બરાબર છે કેટલું પ્રવાહી અથવા તરલ એકમ સમયે બહાર આવે છે, બસ તો અહીંયા એમ જ છે, આ આર્છેદમાંથી બરાબર, સમય સાથે કોઈ કન્સર્ન નથી કે ભાઈ કેટલા સમયમાં, એની સાથે કોઈ લેવા દે નથી બરાબર, એટલું જ છે કે ભાઈ આ આર્છેદમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, અહીંયા પ્રવાહી મુકદ, અહીંયા ક્ષેત્રરેખાઓની સંખ્યા, અહીંયા સમય સાથે ઉલ્લેખ કર્યો છે ભાઈ એકમ સમયમાં, અહીંયા સમય સાથે કોઈ લેવા દેવા નથી, આછેદમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા લંબરૂપે, હા બેટા, તો એને ફ્લક્સ કહેવાય, પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, રાઈટ છે બેટા, બરાબર ખબર પડી ગઈ, યસ। અચ્છા સર ધ્યાન આપજો બેટા, બરાબર ધ્યાન આપજો સર, ક્ષેત્રરેખાઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટેનો એક નિયમ હતો, તમને ખબર છે, કોઈ પણ વિસ્તારમાં ગમે તેટલી ગમે તેટલી સંખ્યાની ક્ષેત્રરેખા દોરી શકે, પણ આ રીતે નથી હોતું, ક્ષેત્રરેખાની સંખ્યા પર એક નિયંત્રણ હોય કે અમુક જ ક્ષેત્રરેખા દોરવાની, એક પણ વધારે કે એક પણ ઓછી ક્ષેત્રરેખા નહીં હોવી જોઈએ, એનો એક નિયમ હતો બેટા। એ નિયમ તમને યાદ કરી દઉં, આપણે ટોપિક ભણ્યા હતા ક્ષેત્રરેખાઓ, હે ને, એની અંદર બેટા અમને આનો ઉલ્લેખ કર્યો હતો, જો સાંભળજો બેટા, આ છે ક્ષેત્રરેખા, ઓકે, અચ્છા હવે સાંભળો બેટા, હું ક્ષેત્રરેખા લંબ બે પૃષ્ઠ બનાવું છું બરાબર, તમને સમજાવવા માટે કે આ એક જેવા જ બે પૃષ્ઠ છે બરાબર બેટા, યસ, આ પૃષ્ઠ, આ પૃષ્ઠ બેટા, એક પૃષ્ઠ પી આગળ છે અને બીજો એક પૃષ્ઠ માની લો કે ક્યુ આગળ છે બરાબર, બંનેનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળ એક એકમ છે, ક્ષેત્રફળ બાળકો એક એકમ ક્ષેત્રફળ છે, યાદ કરો બેટા, વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે તે વિસ્તારના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રરેખાઓને લંબરૂપે રાખેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, ક્ષેત્રરેખાઓની સંખ્યા, એ જે સંખ્યા છે એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના બાળકો સમપ્રમાણમાં હોવું જોઈએ, આવું ભણ્યા બેટા, ઇ પ્રપોર્શનલ, સોરી એન પ્રપોર્શનલ ટુ, જેમ કે એક અહીંયા જ બેટા અહીંયા સમજાવું તમને, સમજો એક નિયમ બનાવ્યો મેં કે 10 ન્યૂટન પર કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો એક રેખા દોરવી, આવો એક નિયમ બનાવ્યો મેં, તો અહીંયા જો બેટા આ જે એકમ ક્ષેત્રફળ ધરાવતું જે પૃષ્ઠ છે તેમાંથી એક બે ત્રણ ત્રણ રેખા ગઈ, એટલે તમે સમજી ગયા હશો કે ભાઈ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર 30 ન્યૂટન પર કુલમ હશે, તો અહીંયા જો બેટા ખાલી આ એક જ નીકળે છે, આ બધી બહાર થઈ એક જ નીકળે છે, તો અહીંયા હશે 10 ન્યૂટન પર કુલમ, બોલો સમજાય, સમપ્રમાણતાનો સંબંધ છે બરાબર છે, 10 એ એક છે તો 30 એ ત્રણ હોવી જ જોઈએ બરાબર છે, એવું કંઈ જરૂરી નથી કે આ જ લેવાય, આવું હોવી જરૂરી છે બેટા, આવું કંઈ જરૂરી છે, ના સર એવું કંઈ જરૂરી નથી, 10 તમે બે લઈ શકો, બે લઈ શકો તો લેવાય ને સર, તમે 10 બે લો, 10 તમે બે લો તો 30 6 થાય, તો અહીંયા બે થાય તો અહીંયા 6 થાય, એક હતી તો 3 હતી, સમપ્રમાણતા થયો ને બેટા, આ બમણી થઈ બરાબર ને, તો આ પણ બેટા બમણું જ થયું ને, જો ને 2 ટાઈમ્સ જ થયું ને, હે ને, ગીચતા જોવાની છે બેટા, અગત્યનું શું છે, ગીચતા, જે ગીચતા તમે અહીંયા દેખાય તેના સમપ્રમાણમાં જ ગીચતા અહીંયા વધવી અથવા તો ઘટવી જોઈએ, યસ, આવો નિયમ આપણે શીખ્યા હતા, ઓકે ઓકે ધ્યાન આપજો બેટા, હા તો સર એન આ ચાલે છે નું ચિહ્ન જો કાઢી નાખીએ, કોઈ કોન્સ્ટન્ટ મૂકીએ, ફોર એક્ઝામ્પલ તે કોન્સ્ટન્ટ છે બીટા, બીટા શું છે, સમપ્રમાણતાનો અચળાંક છે, આ બીટા એ તો પેલું બધે સમપ્રમાણતાનું ચિહ્ન હતું એ ચિહ્ન કાઢી નાખ્યું બરાબર ને, સમપ્રમાણતાનો અચળાંક છે, હવે અચળાંકનું મૂલ્ય કેટલું તમે વિચારો તો સર એ મૂલ્ય તો ડિપેન્ડ કરે છે કે તમે કયો સ્કેલ લીધો છે, આ
આ સ્કેલ શું લીધો તેની પર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ જો બેટા અહીંયા ધ્યાન આપજો, રેડથી જ લખું ને. જો બેટા એનની વેલ્યુ એક બરાબર, એની વેલ્યુ દસ, તો બીટાની વેલ્યુ બેટા તમારી કેટલી થશે? બીટાની વેલ્યુ પોઈન્ટ એક થશે. પણ એનની વેલ્યુ બે મૂકું, ડબલ કરી નાખો બેટા, એનની વેલ્યુ બે મૂકું, અહીંયા બે મૂકું, ઓકે, તો બે ભાગ્યા દસ બરાબર, તો આ વેલ્યુ મટીને પોઈન્ટ ટુ થશે. એટલે સર આ તો બદલાયા કરશે, પોઈન્ટ એક પોઈન્ટ બે તો ગમે ત્યાં આવે. તો ડિપેન્ડ કરે તમે શું સ્કેલ લીધો છે. દસે એક લેશો તો આ આવશે, દસે બે લેશો તો આ સ્કેલ આવશે, દસે ત્રણ લેશો, સર બે નહીં મારે ત્રણ લેવું છે, તો તમારો બીટા આ થશે. તો સર એ તો બદલાયા કરશે. તો સર ગમે તે લેવાય ને, એનો મતલબ કે બીટાની વેલ્યુ ગમે તે લેવાય, જરૂરી નથી ને સર બીટાની વેલ્યુ ગમે તે. સાંભળજો બેટા, ગમે તે લઈ શકાય. અરે સર જો બીટાની વેલ્યુ ગમે તે લઈ શકાતી હોય, કોઈ નક્કી જ નથી ગમે તે લઈ શકાતો, એક કામ કરો ને સર, સરળમાં સરળ વેલ્યુ વન પસંદ કરો. જો બેટા જરૂરી નથી બરાબર લખવું પણ છું, આ જે કર્યું છે એ સરળતા ખાતર હે ને, ખાતર નાખ્યું છે, સરળતાનું ખાતર નાખ્યું છે, કે એવું ખાતર નાખો કે સારું એવું ગ્રોથ મળે. આપણે ટીમમાં મેં હાથ લઈને બેટા વન લીધી. વન લેવાથી ફાયદો શું થાય બેટા ખબર? આ જે સૂત્ર છે અહીંયા ધ્યાન આપજો બાળકો, આની વાત કરું છું. આ જે આપણું સૂત્ર છે બેટા, એન ઇઝ ઇક્વલ ટુ બીટા બરાબર છે, તો સર એન ઇઝ ઇક્વલ બીટાની વેલ્યુ વન મૂકી દે તો કેટલું સિમ્પલ સૂત્ર થઈ જાય કે જેટલી ક્ષેત્રરેખા પસાર થાય એટલું જ એનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય. ફોર એક્ઝામ્પલ મેં જો આ લઉં, બીટાની વેલ્યુ જો વન લો બેટા હે ને, તો શું થાય? જો અહીંયા ત્રણ ક્ષેત્રરેખા પસાર થાય તો હું સિમ્પલ લખીશ, અહીંયા ત્રણ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, અને જો એક પસાર થાય છે તો તે એક ન્યૂટન પર કુલમ, કોઈ મગજમારી જ નહીં, ત્રણે ત્રણ એક એક, કેટલું સિમ્પલ થઈ જાય. આવું પણ કરી શકાય હે ને. હવે આનાથી એક ફાયદો એ થાય કે તમને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની એક નવી વ્યાખ્યા મળશે બાળકો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની એક વ્યાખ્યા મળશે. શું વ્યાખ્યા મળશે સાંભળજો, આ ક્ષેત્રરેખા શું છે જો સાંભળજો, આ શું છે તો સર પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા બરાબર, પૃષ્ઠ કેવો હોવો જોઈએ, ક્ષેત્રને લંબ હોવો જોઈએ, અને બીજું શું છે સર, આનું ક્ષેત્રફળ એક એકમ હોવું જોઈએ, રાઈટ છે? ઓકે હું લખું છું, જો બાળકો ક્ષેત્રરેખાઓને લંબ રૂપે રાખેલા, અચ્છા એક વસ્તુ એડ કરવી પડશે, એકમ એકમ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને બરાબર છે, સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. જો બેટા ક્ષેત્રરેખાઓ લંબરૂપે રાખેલા એકમ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને, એક મિનિટ આ હાથ લખ્યું છે બેટા, એન લંબરૂપે રાખેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા, આ એન એ થઈ ગઈ, ઉપરથી જોઈને વ્યાખ્યા લખી છે સર. પણ જોજો જો બેટા બરાબર ધ્યાન આપજો સર, ક્ષેત્રરેખાને લંબરૂપે આપણે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા છે એ તો ફ્લક્સ કહેવાય. અહીંયા જોવો તો બેટા, લંબરૂપે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ તો સર તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. તો સર આ તો ખરેખર ફ્લક્સ છે. આ શું છે સર? એ તો ફ્લક્સ જ છે ને સર, આ તો ફ્લક્સ જ છે. પણ સર એક વસ્તુ નવીન છે કે પૃષ્ઠ છે ને એ લંબરૂપે તો હોવું જ જોઈએ. જો લંબરૂપે લંબરૂપે તો છે સર, આમાં એક વસ્તુ નવીન છે, એકમ ક્ષેત્રફળમાંથી, ડબલ અંડરલાઈન કરી, એકમ ક્ષેત્રફળમાંથી, તો આ ફ્લક્સ જ છે. પણ એકમ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ, છેદમાં એ લખ્યું, એકમ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ, એ હોય તો ફાઈ, તો એકમ હોય તો કેટલું, ફાઈ બાય એટ થાય. જો બેટા ક્ષેત્રફળ એ હોય ગમે તે હોય તો ફાઈ, પણ એકમ હોય તો કેટલું, તો ફાઈ બાય એટ થાય. તમે એ જ લખ્યું છે, ફ્લક્સ તો બરાબર પણ એકમ ક્ષેત્રફળ દીઠ, તો સર એ થઈ જશે, એક સૂત્ર મળ્યું, એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ બાય એ. આવું તમને બેટા કોઈ જગ્યાએ ક્યાંય ભણાવાશે નહીં, બરાબર ધ્યાન આપજો. તમે બેઠું સૂત્ર આપેલું છે એનસીઆરટીની અંદર કે ફાઈ, આ સૂત્ર બેટા તમને ડાયરેક્ટ ત્યાં જોવા મળશે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ એ, હાવ ઇટ્સ કમ ઇટ્સ નોટ ગિવન, ઓકે. આ તમને લોકોને એકદમ સિસ્ટમેટિકલી બેટા વસ્તુ ભણાવી છે, ક્લિયર થઈ ગઈ? ઓકે સૂત્ર બેટા બેટા ફ્લક્સનું, ફાઈ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ એ, હે ને. એકચ્યુઅલી બેટા અહીંયા ફ્લક્સ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બે વ્યાખ્યા ભેગી કરી ત્યાં સૂત્ર બન્યું છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ એ. ખબર પડી ગઈ બેટા?
यस जो बेटा जोता रहो आग हाँ जो बाड़ा को ध्यान थी जोजो आ क्षेत्र रेखाओ है ओके यस आ रीते बराबर तब समझी गया सर आ तो सामान विद्युत क्षेत्र है ने ख्याल आ गया बाड़क सरा सामान केम सामान है क्षेत्र रेखा जो बेटा एक बीजाने समांतर ने एक बीजाने समान अंतरे आगेली है क्षेत्र रेखा समान विद्युत क्षेत्र समान है। हवे आनी अंदर बेटा एक पृष्ठ मूकीए आपणे है ने ध्यानथी सांभळजो बेटा ओके एक बेटा पृष्ठ मूक्यो अने आ पृष्ठमांथी आ क्षेत्र रेखा बहार आवे छे एक ज मिनिट हाँ थोड़ी रियालिस्टिक आकृति बनावानो प्रयत्न करिए वास्तविक लगे एवं रियालिस्टिक मीन्स वास्तविक लगे एवं राइट चलो तब समझी गया सो हाँ सर बराबर एक पृष्ठ है आ रही बेटा एक पृष्ठ है आम कि जे पृष्ठ ने लंब रूपे बेटा क्षेत्र रेखा बहार आए है आ रीते अँ बहार आए अँ लंब रूपे बहार आए तो तब समझी गया आनी साथ फ्लक्स संकड़ेलू है केटलो फ्लक्स संकड़ेलू है तो सर ए सूत्र है फ्लक्स फाइ बराबर ई इंटू ए आ है सर राइट है बाड़को अँ क्षेत्र पर सदिश क्या हे आम आप कोई ए बी सी डी तो बेटा आेत्रफल सदिश क्षेत्रफल सदिश अँ बेटा आ रीते आ है क्षेत्रफल सदिश सदिश है जो विद्युत क्षेत्र ने समांतर है फ्लक्स फाइ इज इक्वल टू ई इंटू ए अच्छा सांभजो बेटा बराबर ध्यान से सांभजो थोड़ूक चेन्ज करिए आप थोड़ूक चेन्ज करिए के लिए थी त्रण ने बे पांच ओके बे त्रण चार पांच ओके फरी बेटा एज आकृति बनाई है विद्युत क्षेत्र एज है सदी से सामान विद्युत क्षेत्र है। हवे एक काम करिए बेटा पृष्ठ है पृष्ठ है ने जो शुरुआत में बेटा आ रीतनु हतु ने आ रीतनु जो पृष्ठ है बेटा ये पृष्ठ ने थोड़ टिल्ट करिए आप नीचे की बाजू जो बेटा आम टिल्ट करिए बराबर सॉरी बेटा सॉरी टिल्ट करवानी बात है थोड़ी नमावानी बात है ओके वेरी सॉरी हाँ बेटा अने आपणे बीजा मार्कर थी आपणे ड्रॉ करिए तो वधारे समझाशे ओके राइट जी बेटा मैं टिल्ट करूँ नीचे बराबर समझो आ खूण आप थीटा आ थीटा खूण ने टिल्ट कर बराबर हवे जो बेटा यस ओके आकृति ने बेटा बराबर समझवानो प्रयत्न करजो बाळको बच्चा पार्टी बराबर जोजो हाँ ध्यान आपजो अने हूँ नाम आपू आ ए बी सी डी तो ए बी तो बराबर है पर आ सी डेस डी डेस थे बेटा आ आ तमारू नव समतल थे आ जे बेटा आम टिल्ट कर्यु छे राइट है यस समझाय छे ने आ रीते बेटा टिल्ट कर्यु छे नीचे टिल्ट कर्यु छे तो सर जो ने क्षेत्र रेखाओ पहला करता हवे ओछी पसार थई छे पहला बेटा जो आ बधी पसार थती हती त्या एक बे त्रण चार पांच बधी ज पसार थती हती है ने आ बधी ज पसार थती हती हवे जो तो सर आनत पसार थती आनत पसार ऊपरथी निकली जाय छे जो सर आ एक आ बे आ त्रण त्रण पसार थई जे आनी अंदरथी बेटा पांच पसार थती हती हवे आनी अंदर त्रण ज पसार थाय छे राइट एटले क्षेत्र रेखाओ पसार तो थाय छे फ्लक्स तो छे सर नो डाउट बराबर है तेमाथी क्षेत्ररेखा पसार थाय छे एटले फ्लक्स तो छे सर जीरो नहीं फ्लक्स तो है जेमाथी क्षेत्ररेखा पसार थाय छे पण फ्लक्स केटलू आ सूत्र वापरी शकाय बेटा पाई बराबर ई इंटू ए नहीं वापरी शकाय नहीं वापरी शकाय बेटा केम न वापरी शकाय कारण के पृष्ठ क्षेत्र ने लंब होवू जोईए तमारू जे पृष्ठ है जो बेटा पृष्ठ अहीं जो बेटा आ पृष्ठ है आ पृष्ठ देखाय क्षेत्र ने लंब होवू जोईए अथवा तो बे वस्तु रीते कही शकाय बेटा एक पृष्ठ क्षेत्र ने लंब रूपे अथवा लंब लखो इनफ छे बेटा लंब रूपे यस होवो जोईए आ रीते लखो तो भी चालशे बेटा अथवा तो
आम पर लखी सकाय के पृष्ठ ने आ हा 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 पृष्ठ ने यस बाळको रजू करतो क्षेत्रफळ सदिश जो बड़ा ध्यान आपजो रजू करतो क्षेत्रफळ એટલે કે સદિશ એ क्षेत्र એટલે કે विद्युत क्षेत्र ने समांतर होवू જોઈએ विद्युत क्षेत्र ने समांतर होवो जोइए एक अच्छा अच्छा बेटा पृष्ठ जो आप पृष्ठ क्षेत्र लंब अथवा तो तेने रजू करतो क्षेत्रफळ सदिश विद्युत क्षेत्र ने समांतर होवो जोइए आ बे में तमने जे योग्य लागे ते पण आ कंडीशन होय ने बेटा आ कंडीशन जो आपेली होय तो ज बेटा आ सूत्र साचो छे आ सूत्र तो ज साचो छे बराबर अहीं फ्लक्स संकळाय छे बेटा फ्लक्स ना नथी कहता पण फ्लक्स केलो जो सर आनु क्षेत्रफळ सदिश बेटा दूरी है तो क्षेत्रफळ सदिश जो पृष्ठ ने लंब होय ने बेटा तो पृष्ठ आम छे तो तेने लंब बोलो आम थसे बाळको आनु क्षेत्रफळ सदिश जो बेटा जे क्षेत्रफळ सदिश आम हतो जो आम बराबर ध्यान आपजो बाळको सांभळजो बेटा जे क्षेत्रफळ सदिश जे आम हतो ने बराबर तमने टिल्ड कर्यो थीटा कोणे टिल्ड कर्यो आम टिल्ड कर्यो आई एम सॉरी अहीं जोजो आम छे टिल्ड करो छो तो आम ज जवानो ने बेटा क्षेत्रफळ सदिश नीचे जवानो केटलो जशे बराबर तमे समझी गया छो सर अहीं थीटा खूणो बनशे हेने जो बेटा आम छे तमे आम थीटाओ अघरू पड़े छे आम छो बेटा आम छे हवे तमे थीटा खूणो बनावशो हेने तो जो बेटा अहीं पण थीटा ज बनशे जो हेने आम थीटाओ छे तो अहींथी पण थीटा ज कर थीटा बन तो सर हवे जे स्थिति छे आ स्थितिनी अंदर क्षेत्रफळ सदिश जो बेटा आ क्षेत्रफळ सदिश क्षेत्र ने समांतर है अँ क्षेत्रफळ सदिश क्षेत्र साथ थीटा खूणो बनाव तो सर शू करशो एक काम करो ना बेटा आ क्षेत्रफळ बराबर है क्षेत्र आ क्षेत्रफळ सदिश क्षेत्र दिशा में घटक ले लो बेटा जो आनी बात करूँ छू डबल एरो कर एक मिनट अरे हूँ तमने अलग कलर थी बताऊँ ओके वेट જો બેટા આની વાત કરું છું યસ આની વાત ચાલે છે બરાબર છે તો એ કેટલો થશે સાહેબ એ થશે એ કોસ થીટા હવે જો બેટા આ એ કોસ થીટા અને જો બેટા એ કોસ થીટા એ વિદ્યુત ક્ષેત્ર જો આ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર સમાંતર થઈ ગયું યસ હવે સૂત્ર બેટા વાપરી શકાશે સૂત્ર બનશે ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ નહીં બેટા બટ ए कॉस थीटा कारण के ए कॉस थीटा विद्युत क्षेत्र ने समांतर छे आ ये सूत्र बनशे बराबर तो सर आने आ रीते लखी सकाय ने के सदिश ई डॉट सदिश ए है ने एनसीईआरटी में बेटा कोई सूत्र आ रीते कशु साबित नहीं करू लखी नाख्यू है फ्लक्स नु आ समीकरण छे तमने दरेके दरेक वस्तु बेटा बहुत डिटेल थी समझावुं बराबर छे जो बेटा ए कॉस थीटा बराबर एटले आर छे ने बेटा आनी वेल्यू E इंटू ए करता तो ओछी जैसे कारण कि E इंटू ए ए मैक्सिमम फ्लक्स था कारण कि तमे कोसाइन छे ने बेटा सांभळजो बेटा आजे तमारी आजे कोसाइन विधेय छे तेनी मैक्सिमम वेल्यू वन छे वन ए तेनी मैक्सिमम वेल्यू छे आ मैक्सिमम फ्लक्स छे अने जो थीटा आव्यो तमे दाखला तरीके कॉस 45 पण लखशो कॉस 45 वन अपॉन रूट टू तमे E इंटू ए ने रूट टू वाले आ 45 आ मान लो बेटा थीटा छे ए थीटा 45 डिग्री छे तो 45 डिग्री थाय ए शू थशे 1 अपॉन रूट टू एटले तमे आ वेल्यू ने रूट टू वडे भागशो एटले आ ई मेक्सिमम करता ओछू ज थई जशे एटले आ स्थितिमां फ्लक्स ओछू संकळायेलो छे तमने खबर ज छे आम हतुं आम गयुं बराबर तो ऊपरनी घणी बधी क्षेत्ररेखा एम ज जती रही अंदरथी जती ज नहीं देखाय छे अहींया लख्युं पण जो मांथी 5 जाय छे तो अमारी खाली 3 ज जाय छे फ्लक्स जो घटी गयो बेटा समझाई गयुं सूत्र बेटा याद रही गयुं फाई बराबर ई ई डॉट ए अथवा बराबर छे आ अथवा फ्लक्स फाई बराबर ई इंटू ए इंटू कॉस थीटा बराबर छे समझाई गयुं बेटा ज्यां थीटा शुं छे तो बेटा थीटा ए सदिश ई यस अने सदिश ए नी वच्चे वच्चे रचातो कोण छे परफेक्ट खबर पड़ी बेटा सूत्र याद रहेशे यस हवे बेटा मारी बात ने सांभळो फाई इज इक्वल टू सदिश ई डॉट सदिश ए यस आ सूत्र तमे तैयार करो
પણ બેટા આ સૂત્ર માટે બે જરૂરી બાબત છે, બે જરૂરી બાબત. એક 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 બરાબર છે, ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર તો કે સમાન હોવું જોઈએ. ઓકે, એક મિનિટ, આ એક એક ટોપિક છે, ચર્ચા કરી લઈએ બેટા, પછી આપણે આગળ જઈએ. અત્યારે રહેવા દો એને. આટલું સમજાઈ ગયું અને ભૂસી નાખું છું. આપજો સૂત્ર શું ભણ્યા બેટા, ફ્લક્સ ફાઈ બરાબર સદીશ E ડોટ સદીશ A, રાઈટ છે? ઓકે, યસ. અથવા તો E ઇન્ટુ A ઇન્ટુ કોસ થીટા, બરાબર. ઓકે, ધ્યાન રાખજો બેટા. આના પછી ને બેટા થોડી નાની નાની બાબતો, જેમ કે રાશિ કઈ છે, બરાબર છે. ચાલ બોલજો બેટા, આ સદીશ રાશિ છે કે પછી અદિશ રાશિ છે? સર, સદીશ નહીં, અદિશ રાશિ છે. કેમ સર? જુઓ ને સર, બે સદીશોનો ડોટ ગુણાકાર, આ શું છે બેટા? ડોટ પ્રોડક્ટ છે ને, હે ને સર? આ તો ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકાર એટલે મળતી રાશિ એ કેવી હોવી જોઈએ? અદિશ, બરાબર. એટલે આને ફક્ત અને ફક્ત બેટા મૂલ્યનું જ મહત્વ છે, દિશાનું નહીં, રાઈટ છે? એ પહેલાં તો બેટા આ વસ્તુ સમજો, બરાબર. આ એક. અચ્છા, બીજી બાબત બેટા, એનું એસઆઈ એકમ શું થશે એની પણ આપણે ચર્ચા કરી. તો જો બેટા, ફ્લક્સના સૂત્ર પરથી બનાવીએ તો વિદ્યુત ક્ષેત્રનું એકમ બેટા ન્યૂટન પર કુલમ, ઓકે, અથવા વોલ્ટ પર મીટર, હે ને? આ બેટા તમને ત્યારે પણ કીધું હતું, ચેપ્ટર નંબર 2માં બેટા હું તમને શીખવાડીશ વોલ્ટ પર મીટર. તો ન્યૂટન પર કુલમ, ક્ષેત્રફળ બેટા શું છે? મીટર સ્ક્વેર, રાઈટ. કોસ થીટા તો તમે સમજો છો, પરિમાણ રહી છે, તો અહીંયા પણ આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ. તો એક એકમ થયો ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, બીજું એકમ થશે જોજો બેટા વોલ્ટ ઇન્ટુ મીટર, રાઈટ છે બેટા? તો અદિશ રાશિ છે આ, તેના એસઆઈ એકમ બનાવ્યા, બરાબર છે, રાઈટ છે? ઓકે, એનીથિંગ એલ્સ? બીજું કંઈ બેટા પારિમાણિક સૂત્ર બનાવવું છે? ચાલો પારિમાણિક સૂત્ર બનાવી દઈએ. ન્યૂટન એમ વન એલ વન ટી માઇનસ ટુ, રાઈટ. મીટર સ્ક્વેર એટલે બેટા એલ ટુ ના છેદમાં કુલમની જગ્યાએ એ વન ઇન્ટુ ટી વન લખી શકાય બાળકો, એટલે એમ વન બરાબર એલ થ્રી થશે. ઓકે, ટી રેસ ટુ માઇનસ થ્રી બેટા, યસ, અને એ રેસ ટુ માઇનસ વન. તો આ તેનું પારિમાણિક સૂત્ર થશે. ઓકે, ઓર એક બાબત બેટા તમને શીખવાડું, સાંભળજો બેટા. ડી કે બેટા, વિદ્યુત ફ્લક્સ ધન ઋણ અથવા ઝીરો પણ હોઈ શકે, બરાબર છે? ચાલ, એ બેટા ધન પણ હોઈ શકે, સાંભળજો બેટા, એ ઋણ પણ હોઈ શકે, એક મિનિટ, બરાબર છે બેટા, એ ઋણ પણ હોઈ શકે, સમજાય છે? અને તે શૂન્ય પણ બાળકો હોઈ શકે, ધન ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે, ધન ઋણ ફ્લક્સ બેટા ધન ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. જો બેટા ધનની વાત કરું ને, તો બે વચ્ચે રચાતો ખૂણો, એટલે કે આ જે થીટાની વાત કરે છે ને બેટા, થીટા, એ થીટા એ ઝીરો કે ઝીરો કરતાં મોટો અને પાઈ બાય ટુ કરતાં બેટા નાનો હોવું જોઈએ. જો બેટા હું આ રીતે વાત કરું છું, જો સમજો, આ આપણું પૃષ્ઠ હે ને, હવે એને રજૂ કરતો આ ક્ષેત્રફળ સદીશ, અને વિદ્યુત ક્ષેત્ર બેટા આ રીતના છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, લો આ વિદ્યુત ક્ષેત્ર. તો અત્યારે તમે સમજો છો બેટા થીટા ઝીરો છે, હે ને? તો તમને ખબર છે આ સ્થિતિમાં મેક્સિમમ બેટા ફ્લક્સ સંકળાય છે ફાઇ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A, અને આ વેલ્યુ બેટા પ્લસ છે, બરાબર. હવે હું તમને શું કહું છું બાળકો, બરાબર ધ્યાન આપજો. જો ધ્યાન આપો, થીટા આમ માનો, બરાબર, એટલે તમારું જે સમતલ છે બેટા, એ સમતલ આ રીતના હશે, હે ને? ખબર પડે બેટા, હા, સમતલ. અચ્છા, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, યસ, આ રીતની, રાઈટ. આ સદીશ E, તો એક ખૂણો બનાવે છે થીટા, બરાબર. હવે હું તમને કહું, થીટાની વેલ્યુ બેટા ઝીરો હોય કે ઝીરો કરતાં મોટી, અત્યારે જો બેટા ઝીરો કરતાં મોટી, અને પાઈ બાય ટુ કરતાં નાની બાળકો, પાઈ બાય ટુ કરતાં નાની, પાઈ બાય ટુ ક્યાં આવે બેટા? અહીંયા આવે પાઈ બાય ટુ, યસ. એટલે આ લેવાય, ઝીરો લેવાય બેટા, પણ પાઈ બાય ટુ ના લેવાય, એટલે આને છોડી દો, બરાબર છે? અને આ બધી બાજુ, આ બધું, આ સ્થિતિમાં બેટા તમને જે ફ્લક્સ મળશે એ ફ્લક્સ મળશે ધન, એટલે કે ફ્લક્સની વેલ્યુ ગ્રેટર ધેન ઝીરો આવશે બેટા, ગ્રેટર ધેન ઝીરો. અહીંયા સુધી ખબર પડી ગઈ? ચાલો, તમે ધન ખ્યાલ આવી ગયો બેટા, ધન. હવે વાત કરીએ બેટા ઋણ વિશેની આપણે, રાઈટ. ઓકે, ધ્યાન રાખજો બેટા, ઋણ જોઈએ.
જો હવે છે ને બેટા સમજો કે એ આ રીતના છે, આ રીતના બરાબર, એટલે ક્ષેત્રફળ સદિશ બેટા આમ છે, આ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બેટા આગળ છે, એટલે જો ખૂણો આમ બનશે, સદિશ ઈ અને સદિશ એ વચ્ચે રચાતો ખૂણો એટલે આ થીટા, એટલે હું કહેવા માંગુ છું કે થીટાની વેલ્યુ બેટા પાઈ બાય ટુ કરતા વધારે, બરાબર છે, પાઈ અને પાઈ કરતા ઓછી, રાઈટ, ઓકે, આની વાત થાય છે. બચ્ચા પાર્ટી બરાબર ધ્યાન આપજો, આ નહીં લેતા, આ લેવાશે, આ લેવાશે બેટા, આ લેવાશે, એટલે આટલી ખબર. વેઇટ અ મિનિટ, હું આની વાત કરું છું, આની વાત કરું છું, આની, રાઈટ. તો આ સ્થિતિમાં બેટા શું થશે, આ સ્થિતિમાં બેટા તમે કયા ચરણમાં છો તો મને એ કહો, સેકન્ડ, હે ને બેટા, સેકન્ડ ક્વાર્ટરમાં. સેકન્ડ ક્વાર્ટરમાં બેટા તમે લોકો નિયમ જાણો છો, સૂત્ર કંઈક આ રીતના આપણે છે ને બેટા યાદ રાખીએ છીએ, ઓલ એસ ટી સી, બરાબર. તો સેકન્ડ ક્વાર્ટરમાં બેટા સાઇન અને તેનો વ્યસ્ત આ વિધેય બેટા પોઝિટિવ છે. હવે તમારું સૂત્ર જો બેટા શું કહે, તમારું સૂત્ર છે ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ, ફ્લક્સ ફાઇ, ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ એ ઇન્ટુ કોસ થીટા, રાઈટ. એટલે તમારી પાસે વિધેય કોસ છે, કોસ સેકન્ડ ક્વાર્ટરમાં બેટા નેગેટિવ છે, નેગેટિવ છે એટલે તમે સમજી ગયા વેલ્યુ નેગેટિવ આવશે, એટલે આ સ્થિતિમાં ફ્લક્સની વેલ્યુ બેટા લેસ ધેન ઝીરો આવી ગયું બેટા, ઋણ છે. બોલો હા કે ના, સમજાઈ ગયું, બરાબર સમજાઈ ગયું, બરાબર છે. જો પૃષ્ઠ આમ છે તો પ્લસ, બરાબર, પણ પૃષ્ઠ આમ જશે પાછળ આવશે, ક્ષેત્રફળ સદિશ બેટા વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે, અથવા તેને એમ કહી શકાય તેનું જે ઘટક છે, આ જે ઘટક છે બેટા ક્ષેત્રફળ સદિશનો, એ વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટમાં આવે, બરાબર, એટલે માઇનસ. અને જો ઘટક, આ જે ઘટક છે બેટા ક્ષેત્રની દિશામાં આવે તો પ્લસ. સર ઝીરો ક્યારે થાય? ઘણા બધા વિદ્યાર્થીઓને સર ખબર પડી ગઈ હશે અમને તો, સર થીટાની વેલ્યુ પાઈ બાય ટુ લઈએ સર, હે ને. જો બેટા આ વિદ્યુત ક્ષેત્ર છે બેટા, અને સમતલ આ રીતનું છે, આ રીતનું, આ રીતનું, બરાબર, ક્ષેત્રફળ સદિશ બેટા આમ છે, આમ, આ વિદ્યુત ક્ષેત્ર આગળની બાજુ, તમે સમજો છો, એકે ક્ષેત્ર રેખા પસાર નથી થતી, જો અડીને જવી અગત્ય નથી આ બેટા, પ્લીઝ ધ્યાન રાખજો, આમ સમતલ છે, ક્ષેત્રરેખા બેટા આમ જતી હોય, આમ 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 જતી હોય તો એ અંદર નથી જતી, એને છેદને નીકળવી જોઈએ, આમ છે બેટા, સમજો આ રીતના છે તો અંદર ગઈ અને ત્યાંથી બહાર નીકળવી જોઈએ, એટલે સોયમાં કેમ દોરો કોરવેલો હોય અને આપણે સોય કાઢીએ તો દોરી ફસાઈ જાય ને એ રીતે, પછી હવે આ રીતના હોય તમે સોય એમ આમ અડીને જતા રહો તો દોરી અંદર ન જ જવાની, નીકળી જશે, એ કન્સેપ્ટથી, બરાબર. તો ધન ઋણ અને શૂન્ય હોઈ શકે, બોલો સમજાયું બેટા? યસ, જોયું, આ તો તમને ખબર પડી ગઈ, બરાબર છે. હવે સાંભળજો, હવે તમારી પાસે બેટા સમજો આ રીતના એક બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ, બરાબર ને, આ રીતના બેટા તમારી પાસે એક બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠની અંદર એક વિદ્યુત ભાર છે, સમજો કે તે વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, તો તમને ખબર છે પ્લસ ક્યુ હોય બેટા તો તેની ક્ષેત્રરેખાઓ આ રીતના હોય છે, યસ, ખ્યાલ છે ને બેટા, ત્રિજ્યાવર્તી અને બહાર આવતી દિશામાં, યાદ કરો બાળકો, આ ક્ષેત્રરેખા આ રીતના હોય છે, અને અને શું કહેવાય બેટા, ત્રિજ્યાવર્તી, ત્રિજ્યાવર્તી અને કેવું બેટા, બહાર આવતી દિશામાં, હા ને, ત્રિજ્યાવર્તી અને બહાર આવતી દિશામાં છે ને બેટા, ત્રિજ્યા દિશામાં છે ને બહાર આવે છે, કેમ? તો કે સર વિદ્યુત ભાર જે કરો પ્રાપ્તિ સ્થાને ધન છે એટલા માટે સર, રાઈટ છે. તો અહીંયા જો બેટા ક્ષેત્રરેખાઓ બહાર આવે છે, આપણે બેટા આગળ જઈને શીખશું બેટા, જ્યાં સુધી વાત ફ્લક્સની છે આની સાથે સંકળાયેલ, ફ્લક્સ કેટલું હશે તો હું તમને શીખવાડીશ બેટા, ક્યુ બાય એપ્સાયલોન નોટ, થોડુંક આવવા દો આગળ, હા ને, આપણે બેટા ગાઉસના નિયમમાં આપણે શીખશું. અત્યારે આ ફ્લક્સનું સૂત્ર છે, બરાબર છે, કે ભાઈ અંદર ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ છે, બરાબર, જો કે પ્લસ છે, તો મૂલ્ય થશે ક્યુ બાય એપ્સાયલોન નોટ, બરાબર છે, અને આ શું છે બેટા, ફ્લક્સ કેવો છે, ધન, બરાબર, ફ્લક્સની વેલ્યુ ગ્રેટર ધેન ઝીરો, ધન છે. તો યાદ રાખો, જો ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવતી હોય, ધ્યાન રાખજો બેટા, ધ્યાન આપજો, નોંધ લખું છું, નોંધ, બરાબર છે, ધ્યાન આપજો બેટા, ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી, પૃષ્ઠમાંથી બહાર આવતી હોય, બહાર આવતી હોય, બરાબર છે, તો પૃષ્ઠની સાથે, પૃષ્ઠની સાથે સંકળાયેલું ફ્લક્સ, ફ્લક્સ ધન હોય છે. ચાલો બાળકો, બરાબર સમજાઈ ગયું, પૃષ્ઠની સાથે સંકળાયેલું ફ્લક્સ ધન હોય છે.
બરાબર સેમ થિંગ બેના આના કરતા ઓપોઝિટ આના કરતા ઓપોઝિટ અંદર માઇનસ ક્યુ વિદ્યુત ભાર હશે તો તમે સમજો છો વિદ્યુત ક્ષેત્ર તો બેટા ત્રિજ્યાવર્તી દિશામાં જ રહેવાનું બરાબર પણ આ વખતે બેટા તે અંદરની બાજુએ અંદરની બાજુએ કારણ કે તમને ખબર છે ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હોય બરાબર તો તમે સમજો બેટા આ જે સૂત્ર છે બરાબર ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલન તો બેટા અહીંયા જે ક્યુ છે નેગેટિવ છે એટલે મૂલ્ય તો આના જેટલું થશે ક્યુ બાય એપ્સિલન જે ક્યુ બાય એપ્સિલન પણ ફ્લક્સ કયો બેટા નેગેટિવ સમજાય છે એટલે ક્ષેત્રરેખા અંદર જાય ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવતી હોય બેટા જો બહાર આવતી હોય તો ધન બરાબર છે તો સર આની જગ્યાએ જો આપણે એમ લખીએ સર ના સર અંદર આવે છે અંદર આવતી હોય તો બેટા આપણે લખવાનું તો તે ઋણ હોય છે ફ્લક્સ બહાર આવે તો ધન અંદર આવે તો ઋણ બરાબર છે ધ્યાન રાખજો છોકરાઓ એમ શું કરતા હોય અચ્છા આમ તો બહાર આવી ગયું તો ઋણ લઈએ ઘટી ગયું અંદર જ આખા ક્ષેત્રરેખા અંદર આવે છે તો વધશે ખરેખર ખોટું છે કન્સેપ્ટ એવું નહીં કરતા બેટા હા આ ધ્યાન રાખજો ક્ષેત્રરેખા બહાર આવે છે તો પ્લસ અંદરની બાજુ જાય છે તો માઇનસ બરાબર અચ્છા હવે મારી વાત સાંભળો તમને એક છે ને કે હરેક આકૃતિ આપણે બનાવીએ બેટા ધ્યાન આપજો જો આ એક બંધ પૃષ્ઠ હવે આની અંદર બેટા પ્લસ ક્યુ પણ છે અને માઇનસ ક્યુ પણ છે તો ફ્લક્સ શું થશે ઝીરો વેરી ગુડ બરાબર છે કઈ રીતે તે બી તમને સમજાવી દો બેટા જો તમે સમજો છો આ પ્લસ છે પ્લસ છે અને એનો મૂલ્ય ક્યુ છે એવું જ મૂલ્ય અહીંયા પણ છે માઇનસ તો જેટલી ક્ષેત્રરેખા બેટા આમાંથી બહાર જશે આમાંથી બેટા આ રીતના બહારની બાજુએ જશે એટલી ક્ષેત્રરેખા બેટા આની વાત કરીએ ને એક મિનિટ હા આપણે માર્કર જ અલગ યુઝ કરીએ ને આની ક્ષેત્રરેખા બતાવીએ ને બેટા આની ક્ષેત્રરેખા આમ હે ને યસ તે અંદર આવતી હશે આમ આમ હે ને બહારની અંદર રાઈટ છે તો જેટલી ક્ષેત્રરેખા પેલાની બેટા બહાર જાય એટલી જાણી અંદર કારણ કે બંનેના મૂલ્ય બેટા ક્યુ ક્યુ છે જો આનું મૂલ્ય પણ ક્યુ છે આનું મૂલ્ય પણ ક્યુ છે પણ એક ધન છે એક ઋણ છે રાઈટ એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે બેટા ઝીરો આમ તો છે ને બેટા આને બહુ સરળતાથી આ રીતે સમજી શકાય કે ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સાઇલોન નોટ આ બધું શીખાડીશ ચિંતા નહીં કરો અહીંયા ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને બેટા ચોખ્ખો વિદ્યુત ભાર પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ આન્સર ઝીરો પ્રાપ્તિસ્થાન છે જ નહીં બેટા અંદર આ ઝીરો કરશો એટલે ફ્લક્સ ઝીરો ઓકે તો નાની નાની બાબતો બેટા ખબર પડી ગઈ અચ્છા હવે બેટા મારી વાતને સાંભળો આપણે ટોપિક ચેન્જ કરવાનો છે થોડુંક આગળ જઈએ બેટા તો તમારી પાસે ફ્લક્સનું જે સૂત્ર આવ્યું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદીશ ઇ ડોટ સદીશ એ આ સૂત્ર બેટા ત્યારે જ સાચું છે એક જે પણ આ વિદ્યુત ક્ષેત્ર છે બાળકો એ વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ સમાન બીજું અહીંયા જે ક્ષેત્રફળ સદીશ છે બેટા એ ક્ષેત્રફળ સદીશ હોવું જોઈએ સમમિત કે જેનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકાતું હોય એવી આકૃતિઓ તો જ બેટા આ સૂત્ર સાચું છે ઓકે તો બેટા હવે છે ને આપણે શું કરશું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર લઈશું સમાન નહીં પણ અસમાન અનિયમિત વિદ્યુત ક્ષેત્ર લઈશું અને આકૃતિ પણ બેટા યાદચ્છિક આકારની ગમે તેવી આકારની સમમિત નહીં બરાબર છે અને તો ફ્લક્સ કેટલું હશે તે નક્કી કરીએ ઓકે ચાલો બેટા શરૂ કરીએ જો બાળકો ધ્યાન આપજો સમજો ને બેટા આવું કંઈક યાદચ્છિક આકાર આ પણ જો ને રચના તમને આ પણ બેટા હું યાદચ્છિક જ કરી નાખું આ રીતે કોઈ યાદચ્છિક આકારનો બેટા આ પૃષ્ઠ છે કોઈ ફિક્સ નથી બરાબર આ રીતના ચાલો આ રીતે ગમે તેવા આકારનું એક પૃષ્ઠ છે કોઈ ફિક્સ નથી રાઈટ છે ઓકે હવે છે ને ક્ષેત્રરેખાઓ બેટા કંઈક આ રીતના છે ધ્યાન આપજો બરાબર આ કંઈક આમ જાય છે થોડીક વાસ્તવિક બનાવીએ આપણે રાઈટ જો તમે સમજી ગયા છો હે ને આ આમથી આવતી હશે પછી નીચે ગઈ પછી આમ બહાર આવી ઓય આ રીતે બાળકો બરાબર આ આવું કંઈ ફિક્સ જ નથી પેલા જો બરાબર ક્ષેત્રરેખા બધી વક્ર બનાવી છે જો ધ્યાન આપો બેટા બધી વક્ર બનાવી છે રાઈટ આમ તેમ જાય છે એટલે તમે સમજી ગયા છો વિદ્યુત ક્ષેત્ર અનિયમિત છે વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ
અનિયમિત છે. રાઈટ બેટા, અનિયમિત વિદ્યુતક્ષેત્ર છે. ઓકે, અને આકૃતિ પણ જો બેટા, આકૃતિ પણ જે ખરું બરાબર છે. આ જે ક્ષેત્રફળ જે આકૃતિ આપણે કહીએ છીએ એ આકૃતિ અસંમિત આકૃતિ છે. અને આનું કામ ફિક્સ ક્ષેત્રફળ કઈ રીતે નક્કી કરાય. અચ્છા, હવે એક કામ કરો બેટા, સૌથી પહેલાં જો આ જે આખું પૃષ્ઠ છે ને એ પૃષ્ઠને તમે નાના નાના પૃષ્ઠખંડોમાં બેટા વિભાજિત કરી નાખો. પૃષ્ઠખંડો હું તમને એક પૃષ્ઠખંડ બેટા અહીંયા તમને બતાવું છું, ધ્યાન આપજો. હા બેટા, આ એક પૃષ્ઠખંડ મેં બનાવ્યું. નાના નાના બેટા પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી નાખવાનું હોય, આ રીતે બેટા ખંડોમાં વિભાજિત કરી નાખવા હોય, નાના નાના ખંડો લેવાના હોય આ રીતે, બરાબર ને? આ રીતે બેટા ખંડો લેવાના હોય. તે મને સમજો ને કે મારો આ એક ખંડ, આવી રીતે વિચાર સમજાય છે? તમને ખબર છે બેટા ખંડ ખૂબ જ નાના હોવા જોઈએ. હું તમને કોઈ એક ખંડની વાત કરું ને બેટા, બરાબર ધ્યાન આપજો, કોઈ એક ખંડ બરાબર છે. ચલો આ રીતે, તો બેટા આ ખંડનું ક્ષેત્રફળ શૂન્યને અનુલક્ષે એટલો બધો નાનો હોવો જોઈએ. લિમિટ્સ ટેન ટુ ઝીરો તો જ બરાબર છે. પેનીમાં જે વક્રતા છે ને, વક્રતા નીકળી જાય. આમ વક્ર હોય, તમે નાના નાના ખંડોમાં ડિવાઈડ કરો તો તમારો એક પીસ તમે ઉપાડો, એક ખંડ ઉપાડો તો તે સમતલ હોય. મારી વાત તમને સમજાય છે બેટા? આ રીતનું કોઈ આકૃતિ હોય આમ છે, જે વક્ર છે બરાબર, પણ તમે નાના 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 ખંડો વિચારો, નાના નાના એકદમ સૂક્ષ્મ ખંડ વિચારો, તમે એક ખંડ ઉપાડો તો તેમાં વક્રતાનો ગુણધર્મ નહીં હોય બેટા. એ પૃષ્ઠ સમતલ થઈ જશે બેટા, સમતલ થઈ જશે. સમજાઈ ગયું? જોકે તમને એ પણ ખબર છે કે સર જો પરિસ્થિતિ તમે આવી નિર્માણ કરો ને, સમજાય, તો સર એને ડી એ લખાય, ડેરિવેટિવ લખાય, એ તમને ખબર છે. સમજાય છે? તો બેટા હવે આ જે છે તેની અંદર કોઈ વક્રતા નથી, એટલે એ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ હવે થઈ ગયો સમતલ. તેમાં વક્રતાનો બેટા કોઈ ગુણધર્મ નથી, બરાબર. સમતલ, સમતલનો અર્થ થાય એ સમમિત આકૃતિ થઈ ગઈ સર, એ સમમિત થઈ ગઈ, રાઈટ છે. બીજી એક વસ્તુ બેટા, આ ખંડ પાડવા પાછળ બીજું રીઝન છે. આજે છે બેટા ક્ષેત્રફળ બહુ નાનો છે ને, આટલો બહુ નાનો, બહુ સૂક્ષ્મ ભાગ છે. આ જે ભાગ બતાવ્યો બેટા એ અતિ સૂક્ષ્મ છે, આ રીતનો છે, બરાબર ને બેટા? ધ્યાન આપજો, અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ છે આ ભાગ, બરાબર. તો એ ભાગ પૂરતું, બરાબર, એ પૃષ્ઠ પૂરતું, અથવા પૃષ્ઠખંડ જ કહો ને બેટા, સોરી, એ પૃષ્ઠખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર સમાન લઈ શકાશે. સમજવાનો પ્રયત્ન કરો બેટા, વિદ્યુત ક્ષેત્ર તમે સમાન લઈ શકશો. હા, જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જુદું છે, અહીંયા જુદું છે, અહીંયા જુદું છે, કારણ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, પણ એક નાના ખંડ પૂરતું, એક પૃષ્ઠખંડ પૂરતું તમે વિદ્યુત ક્ષેત્ર સમાન લઈ શકશો. તમે આ રીતે બાયસેલિંગ કરતા હોય, આ તમારો સાયકલિંગનો પાથ છે, પણ તમે નાના નાના ખંડોમાં વિભાજિત કરી નાખો, તેમાંનો આ એક ખંડ છે, આ એક ખંડ, તો આ ખંડમાં થોડી વક્રતા છે, આ તો સુરેખા થઈ ગઈ. એ જ તમને કહું છું બેટા કે ઠીક છે, આ બધું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, પણ એક નાના ખંડ પૂરતું બેટા તમે વિદ્યુત ક્ષેત્ર સમાન લઈ શકશો. આપણું તો કામ થઈ ગયું બાળકો. એક વસ્તુ તમને પૃષ્ઠખંડ, બરાબર, પૃષ્ઠની જગ્યાએ બેટા પૃષ્ઠખંડ જ લખી દઉં છું, પૃષ્ઠખંડ સમિત થઈ ગયું, અને તે પૃષ્ઠખંડ પરથી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે, સમાન. હવે તમારી પાસે સમમિત આકૃતિ છે અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો તમારું સૂત્ર વાપરી લો ને બેટા, ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. બસ 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 બસ. અચ્છા, તો બેટા એક કામ કરીએ, આ ખંડને હું નામ આપું, આ ખંડને જેમો ખંડ, હે ને બેટા? જે કહેવા પાછળ બીજું કોઈ રીઝન નથી, એ જે કોઈ પણ નંબર હોઈ શકે, પાંચમો, છઠ્ઠો, પચીસમો, કોઈ પણ ખંડ, કોઈ જેમો ખંડ છે બેટા. આ ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ જો બેટા આ રીતે, પૃષ્ઠને લંબ, આ પૃષ્ઠને લંબ, બરાબર છે, એ છે સદિશ એ જે આ છે, અને આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર બતાવીએ ને બેટા, તો વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રરેખાઓને સ્પર્શક નહીં, તમે ક્ષેત્રરેખા આમ જાય છે તો તેનો સ્પર્શક તમે ડ્રો કરશો બેટા, સ્પર્શક આમ આવશે, તો આ થયું વિદ્યુત ક્ષેત્ર ક્યાં બેટા, જેમાં ભાગ, બરાબર. અને આ બે વચ્ચે રચાતો ખૂણો જેને આપણે થીટા કહેતા હોઈએ છીએ નોર્મલી, હે ને બેટા? આ એ અને આ ઈ વચ્ચે રચાતો ખૂણો, એટલે જે આકૃતિ બેટા બરાબર સમજાય છે ને, હે ને? બસ, તો બેટા હવે જે મો ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરી નાખો. ઓકે, જે મો ખંડ, આ ખંડની સાથે સંકળાયેલું ફ્લક્સ, ચાલો બેટા, તો એ ફ્લક્સને કહીએ ડી ફાઈ જી ઇઝ ઇક્વલ, સૂત્ર તો બેટા આપણું જ વાપરશું, અને જે જૂનું સૂત્ર છે તે સદિશ ઈ
જે ડોટ સદિશ ડી એ છે. પેલું સૂત્ર છે, એમ ચિંતા નહીં કરતા. આ સૂત્ર છે ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઇ ડોટ સદિશ એ, મતલબ આ એક ખંડ માટે છે, એટલા માટે. સર હવે એક કામ કરો, આનું સંકલન કરી નાખો સર, એટલે બધા ખંડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જશે. અને એ ફ્લક્સ એટલે બેટા શું થાય, આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, બરાબર છે? ઓકે, બરાબર છે, ધ્યાન આપજો બેટા. હા, તો કુલ ફ્લક્સ કેટલું થશે? તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ, બરાબર છે, આવા બેટા ડી ફાઈ જે બધા સમેશન કરી નાખો. ને આ સમેશન એટલે બેટા તમે સંકલનમાં લખશો, સંકલનમાં લખશો એટલે સદિશ ઇ ડોટ સદિશ ડી એ, બરાબર. આ સૂત્ર બેટા યાદ રાખવાનું છે. અહીંયા તમે એરિયા ઇન્ટિગ્રેશન કહેશો આને, બરાબર છે, અથવા ગુજરાતીમાં લખીએ બેટા તેને પૃષ્ઠ સંકલન, બરાબર. તો સૂત્ર બેટા ભૂલતા નહીં, પાઈ ઇઝ ઇક્વલ સદિશ ઇ ડોટ સદિશ ડી, બરાબર. આ સૂત્ર બેટા સૌથી વધારે વ્યાપક સૂત્ર છે, બરાબર. આ બેટા વ્યાપક સૂત્ર છે. વ્યાપક સૂત્રનો અર્થ એટલે બધે જ લાગુ પડશે. હવે સમાન અસમાનનો કોઈ કોન્સેપ્ટ નહીં, સંમિત આકૃતિ કે અસંમિત નહીં, બધે જ સૂત્ર ચાલશે. ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન સદિશ ઈ ડોટ સદિશ ટીકી, સમજાય છે? તો આની સાથે બેટા ફ્લક્સની જે થિયરી હતી એ થિયરી બેટા અહીંયા પૂરી થઈ જાય છે, બરાબર છે. અને બેટા હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે શું કરશું, આની પર આધારિત સમ્સ એટલે કે દાખલાઓ કરશું. ઓકે, ચાલો. ઓકે બેટા, બાય બાય, થેન્ક યુ.